વિદ્યાર્થી મિત્રો મજામાં સરસ આજે કઈ તારીખ છે તારીખ 12/1/2021 વાર મંગળવાર ધોરણ 1 વિષય ગુજરાતી તો આપણે અત્યાર સુધી ગુજરાતી વિષયમાં 7 પાઠ સુધીની ચર્ચા કરી દીધી છે અને 7 પાઠમાં આપણે ઘણા બધા નવા મૂળાક્ષર શીખી ગયા મૂળાક્ષર પરથી શબ્દો બનાવતા શીખ્યા બરોબર પછી મૂળાક્ષરને ઓળખતા પણ શીખ્યા સૌથી પહેલા આપણે શું કર્યું મૂળાક્ષરની ઓળખ મેળવી અને મૂળાક્ષરોની સાથે સાથે બારાક્ષરીની સંજ્ઞાઓ શીખ્યા એટલે દરેક પાઠમાં 4 મૂળાક્ષર આવે અને 4 મૂળાક્ષરની સાથે બારાક્ષરીની નવી નવી સંજ્ઞા એટલે કે તેની રચના કરતા શીખ્યા શબ્દની રચના કેવી રીતે કરી શકાય છે તેના વિશે શીખ્યા બરોબર છે તો આજે આપણે પાઠ 8 હું તો મોટો થઈશ એમાં વિડીયો નંબર 4 અત્યાર સુધી આપણે 3 વિડીયો જોઈ જેમાં શું શીખ્યા જ હ અડ અને ગ ઘડિયાળનો ગ આ 4 નવા મૂળાક્ષરની ચર્ચા કરી અને ત્યાર પછી શું શીખ્યા હતા હસ્વ ઉ અને દીર્ઘ ઉ ની માત્રા વિશે શીખ્યા જે આપણે આ પાઠમાં હસ્વ ઉ અને દીર્ઘ ઉ ની માત્રા વિશે શીખવાનું છે તો આપણે એ માત્રાઓ પણ શીખી ગયા હસ્વ ઉ અને દીર્ઘ ઉ ને કેવી રીતે વંચાય એનો ઉચ્ચાર કેવી રીતે થાય એના વિશે પણ આપણે સમજ મેળવી તો હવે અહીંયા આગળનો ટોપિક શું છે તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો તો શું છે ઉ નાનો ઉ એટલે હસ્વઉની માત્રા આપણે જે હસ્વઉની માત્રા હોય છે ને એમાં કહીએ છીએ નાનો ઉ એટલે આ હસ્વઉનો ઉ બાકી આપણે જે સ્વર ભણીએ છીએ તો સ્વરમાં કયા કયા સ્વર ભણીએ છીએ અ આ ઈ ઈ ઉ ઉ ઋ એ ઐ ઓ ઔ અ અને અ આટલા સ્વર ભણીએ છીએ અને વ્યંજન જે તમે આવડે જ છે કક્કો જેને તમે કક્કો કહો છો ક ખ ગ ઘ એ આપણા વ્યંજન છે તો અહીંયા સ્વરનો ઉપયોગ વ્યંજન સાથે કરી અને કેવી રીતે શબ્દ આપણે બનાવીએ છીએ એના વિશે આપણે દરેક પાઠમાં આપણે વ્યંજનનો ઉપયોગ કરી એટલે કે સ્વરનો ઉપયોગ કરીને વ્યંજન સાથે અને શબ્દો બનાવતા શીખીએ છીએ તો આ પાઠમાં આપણે કયા બે સ્વરનો ઉપયોગ કરવાનો છે ઉ અને ઉ એટલે નાનો ઉ અને મોટો ઉ ઉતરડીનો ઉ અને ઉ ઉન્નો ઉ આપણે જ્યારે કક્કો શીખીએ છીએ ને ત્યારે શીખીએ છીએ કે ક કબૂતરનો ક પછી ખ ખડિયાનો ક એવી જ રીતે સ્વરમાં પણ છે કે ઉ ઉતરડીનો ઉ અને ઉ ઉન્નો ઉ તમારી સ્વાધ્યાયપોથી છે ને એમાં તમને શબ્દ ચિત્ર આવેલું હશે ઉતરડી એટલે શું કહેવાય અને ઉન એટલે શું એ જે એ ચિત્ર તમે જોશો એટલે તમને ખબર પડી જશે તો આપણે અહીંયા ઉ અને જે તીરની દિશામાં જે શબ્દો આગળ લખેલા છે એને આપણે આગળ વધારવાના છે તો આપણે સૂચના શું છે તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો તો અહીંયા નાનો ઉ છે અને અહીંયા ઘણા બધા શબ્દો લખેલા છે તો આપણે એને ઉની સાથે ભેગા કરી અને શબ્દો બનાવવાનું છે ઉ જાણી કયો શબ્દ બનશે ઉ જાણી ઉજાણી એટલે આપણે જ્યારે કશું કોઈ તહેવાર હોય એનો એને ઉજવીએ છીએ કોઈની બર્થડે હોય બર્થડે ઉજવીએ છીએ તો આપણે શું કહીએ છીએ એને ઉજાણી કરી કહેવાય શું કહેવાય ઉજાણી કરી કહેવાય ઉજાસ કયો થશે બીજો શબ્દ ઉજાસ ઉજાસ પછી છે ઉકડાટ શું થશે ઉકડાટ ઉકડાટ ત્યાર પછી છે ઉતરાણ કયો છે ઉતરાણ હવે કયો તહેવાર આવશે ઉત્તરાયણનો તહેવાર કયો તહેવાર આવશે ઉત્તરાયણનો તહેવાર તો અહીંયા કયો શબ્દ લખ્યો છે ઉત્તરાયણ ત્યાર પછી છે ઉદારતા ઉ તો આપણે અહીંયા લખી જ દેવાનો છે પછી અહીંયા જે શબ્દ આપેલો છે એની પાછળ લખી દઈશું ઉદારતા એટલે આપણો શબ્દ બની જશે ત્યાર પછી છે ઉપવાસ ઉપવાસ બરોબર છે તો કયા કયા શબ્દ બને વાંચી લઈશું ઉજાણી ઉજાસ ઉકળાટ ઉત્તરાયણ ઉદારતા અને ઉપવાસ હવે છે ઉ ઉન્નો એટલે મોટા ઉ તો મોટો ઉ વિશે
તો તીર ની દિશામાં આપણે શું બનાવ્યું શબ્દ બનાવ્યા તો આ ટોપિક માં આપણે શું શીખ્યા તીર ની દિશામાં વાંચીને શબ્દ બનાવો એટલે તીર ની દિશા જ્યાં જાય છે એ બાજુ વાંચવાનું છે અને આપણે શબ્દ બનાવવાનો છે તો હવે આપણે આગળનો ટોપિક જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો આગળના આગળના ટોપિક માં આપણે શું શીખ્યા તીર ની દિશામાં શબ્દ બનાવતા શીખ્યા હવે આપણે શું શીખવાનું છે ત્રિકોણમાં આપેલા અક્ષરને પંક્તિઓમાં શોધીને લખો એટલે અહીંયા ત્રિકોણ દોરેલું છે દોર્યું છે એમાં જુદા જુદા મૂળાક્ષર આપેલા છે એટલે અહીંયા જે મૂળાક્ષર આપે છે એ મૂળાક્ષરને આપણે આ પંક્તિમાં શોધવાનો છે અને એક જે મૂળાક્ષર આ પંક્તિમાં હોય તો એ મૂળાક્ષર ઉપર આપણે શું કરીશું ગોળ પાડીશું શું કરવાનું છે ગોળ કરવાનું છે જેવી રીતે આપણે આગળ મૂળાક્ષર પર ગોળ કરતા શીખ્યા હતા એવી રીતે જ આમાં પંક્તિમાં આપણે અક્ષર શોધવાનો છે અક્ષર એટલે મૂળાક્ષર તો અહીંયા પહેલો મૂળાક્ષર કયો છે ર રમકડાનો ર તો અહીંયા આપણે બે બે પંક્તિઓ આપેલી છે તો બંને પંક્તિમાં આપણે શું કરીશું પહેલા એક જ પંક્તિમાં જોઈશું અને પછી બીજી પંક્તિમાં જોઈશું તો પહેલો શબ્દ છે રજા તો એમાં ર આવ્યો તો આપણે ર ઉપર શું કરીશું ગોળ કરીશું પછી છે નિશાળી તો એમાં ર નથી આવતો પછી છે રજા રજા તો બંનેમાં ર ર ઉપર આપણે ગોળ કરવાનું છે ત્યાર પછી આપણે નીચેની પંક્તિમાં જોઈશું રમવાની તો ર આવ્યો તો એના ઉપર ર ઉપર ગોળ કરીશું તો પડે મજા રજા હોય એટલે રમવાની પડે મજા એવું આ પંક્તિમાં લખ્યું છે પછી અહીંયા શું છે બે નંબર જ જ ઝભરાનો જ તો અહીંયા છે બીજ વાદળે જબ જબ ઝળકે તો અહીંયા બીજ શબ્દ છે એમાં જ નથી અહીંયા તો જ જમૃકનો જ છે વાદળ એમાં પણ જ નથી પછી અહીંયા છે જબ 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 ઝળકે તો અહીંયા જ છે તો જ ઉપર આપણે ગોળ કરીશું અને અહીંયા બીજા જ ઉપર ગોળ કરીશું પછી છે ઝળકે એટલે ઝળકે એટલે જવું કે આપણે લાઈટ નો પ્રકાશ થાય છે તો કહીએ છે ને કે અહીંયા ઝગમગે છે એટલે પ્રકાશ થાય છે ત્યાર પછી છે એમ તારલા ઝગમગ ઝળકે બરાબર તો અહીંયા છે જ અને અહીંયા છે ઝળકે ત્યાર પછી છે હ હરણનો હ હસ્તુ રમતુ હરણ જાય એટલે અહીંયા હસ્તુમાં હ આવ્યો પછી રમતુ એમાં હસ હ મૂળાક્ષર નથી પણ હરણ એમાં હ મૂળાક્ષર છે અને પછી છે જાય તો એમાં પણ હ મૂળાક્ષર નથી ત્યાર પછી છે દેખી હરિયાળી હરખાય દેખી એટલે જોઈ હરિયાળી એટલે લીલોતરી જે હોય એને આપણે શું કહીએ છીએ હરિયાળી તો હરિયાળીમાં હ આવ્યો તો એમાં હ ઉપર પણ આપણે ગોળ કરીશું અને હરખાય તો એમાં પણ ગોળ કરીશું હરખાય એટલે ખુશ થવું જ્યારે તમને તમારા માટે તમારા પપ્પા પેન્સિલ લાવે પેન લાવે કોઈ નોટબુક લાવે નવા કપડાં લાવે તો તમને કેવું ખુશી થાય છે ને તો જ્યારે આપણે ખુશ થઈએ તો એને શું કહેવાય કે મારા પપ્પા પેન્સિલ લાવ્યા એટલે હું હરખાઈ ગઈ એટલે ખુશ થઈએ તો ખુશ માટે બીજો શબ્દ વપરાય છે હરખાવું પછી ચાર નંબર છે ગ ગ ગનો ગ ગટ ગટમાં જો રામ રહે છે બરોબર તો અહીંયા શું છે ગટ ગટ તો બંનેમાં ગ ગ આવ્યો આપણે ગ ગરના ગ ઉપર ગોળ કરવાનું છે પણ આની બદલે અહીંયા ધ ધજા તો ધ આવ્યો હોય તો આપણે ગોળ ન કરાય એટલે અહીંયા આપણે લખીશું ગ ઉપર ગોળ કરીશું અને પછી બીજા ગ ઉપર ગોળ કરીશું પછીની પંક્તિમાં કસે ગ છે નહીં ત્યાર પછી છે ગ ગ એના બાળ રમે છે એટલે કે ઘેર ઘેર એના બાળકો રમે છે તો ગ ગ એટલે આમાં પણ ગ ગ બે વાર આપેલું છે પછી આખી પંક્તિમાં ક્યાંય ગ આપેલો નથી પછી છે અળ અળ નળ નો અળ અળ હળ નો અળ પછી વાદળ વાદળ ખૂબ વરસજો તો આમાં અળ અહીંયા આપેલો છે અને પછી વાદળ શબ્દ ફરી પણ વાદળ શબ્દ આપેલો છે એટલે એમાં પણ આપણે અળ ઉપર ગોળ કરીશું ત્યાર પછી છે દુકાળનો ડર મારો હરજો એટલે દુકાળ તો દુકાળમાં પણ અળ આવે છે તો આપણે અળ ઉપર પણ ગોળ કરીશું તો આપણે આગળના પ્રશ્નમાં શું શીખ્યા તીરની દિશામાં શબ્દો બનાવતા શીખ્યા અને આ પ્રશ્નમાં શીખ્યા ત્રિકોણમાં આપેલા અક્ષરને પંક્તિઓમાં શોધીને લખો એટલે ત્રિકોણમાં આપણને જે મૂળાક્ષર આપ્યો છે એને આપણે
હોય અને વક્ષી પૂર્ણ કરી અને મેડમને સમયસર